વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડિયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.5 સાતત્ય અને વિકલનીયતાની અંદર આપણે વિકલનની શરૂઆત કરેલી હતી. તેમાં આપણે ઘણા બધા પ્રકારના વિકલન જોઈ લીધા હતા. ગુડ વિધેય, ત્રિકોણમિતીય પ્રતિવિધેયને રિલેટેડ વિધેય હતા, ઘાતાંકીય વિધેય હોય, લઘુગુણો કે વિધેય હોય તેના વિકલન જોયા હતા, સાકળના નિયમના વિકલન જોયા હતા અને આજે આપણે હવે લઘુગુણો કે વિધેયના વિકલનની શરૂઆત કરવાના છીએ, જેમાં ઓલરેડી આપણે તેના કન્સેપ્ટ જોઈ લીધા છે. લાસ્ટ વિડીયોની અંદર લઘુગુણો કે વિકલનનો ઉપયોગ કેવી રીતના કરવો તેને રિલેટેડ માહિતી આપેલી હતી અને તેને રિલેટેડ બે એક્ઝામ્પલ આપણે જોયા હતા જે સ્વાધ્યાય 5.5ના હતા. રેડી? તો જેમાં આપણે દાખલા નંબર 3 પહોંચેલા હતા, તો આજે આપણે દાખલા નંબર 3થી શરૂઆત કરશું. લાસ્ટ વિડીયોમાં આપણે બે ઉપયોગ જોયા હતા, જ્યારે ગુણાકારમાં જાજા બધા ફંક્શન આપેલા હોય અને બીજું એક્ઝામ્પલ હતું જેમાં ભાગાકારમાં જાજા બધા ફંક્શન આપેલા હોય, તો લઘુગુણ કે વિકલનનો ઉપયોગ કરીને આપણે ડિફરન્શિએશન કેવી રીતના કરવું તેના એક્ઝામ્પલ જોયા હતા. તો અત્યારે આપણે ડાયરેક્ટલી આપણે આધારમાં અને ઘાતમાં જે ફંક્શન આપેલા હોય એક્સના ટર્મમાં અથવા તો વાયના ટર્મમાં, તો તેનું ડિફરન્શિએશન તમારે મિત્રો કરવું હોય તો ફરજિયાત તમારે લઘુગુણો કે વિકલનનો ઉપયોગ કરવો પડશે. તો આ વિકલનના લઘુગુણો કે વિકલનની આ ત્રીજી રીત છે, મતલબ કે ત્રીજી રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો તેની આપણે શરૂઆત કરીએ. તો દાખલા નંબર 3ની રકમ જોઈએ મિત્રો, તો એમાં લખેલું છે વાય બરાબર લોગ એક્સ આખાની કેટલી ઘાત કોસ એક્સ. રેડી? તો આવી રીતના આપેલું છે. તો સૌથી પહેલા લોગ એક્સના ઘાતમાં કોસ એક્સ છે, તો આનું કોઈ રીતના ડિફરન્શિએશન પોસિબલ નથી વિધાઉટ લોગ લગાવ્યા વગર. રેડી? તો અહીંયા આપણે સૌથી પહેલા આપણે લોગ એપ્લાય કરશું. લોગ વાય બેઝી, લોગ આઈ બેઝી જે આપેલી છે વેલ્યુ તે લખી નાખશું. રેડી? હવે મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે લોગેરિધમની ફોર્મ્યુલા જોઈ લીધી કે જેમાં કિંમતની કોઈ ઘાત હોય તો ઘાત હોય તે આગળ ગુણાકારમાં આવી જાય છે. તો અત્યારે આપણે જે સાદુરૂપ આપી છે કોસ એક્સ આગળ આવી જશે ઇન્ટુ લોગ બ્રેકેટમાં લોગ એક્સ. રેડી? આ બેઝી. હવે આપણે ડિફરન્શિએશન કરવાનું છે મિત્રો. અહીંયા તમે બેનું ડિફરન્શિએશન કરી શકશો, આનું ડિફરન્શિએશન થઈ શકે. આ બંને ફંક્શનો, આ કોસ એક્સ અને લોગ લોગ એક્સ બંને ફંક્શનો મલ્ટિપ્લિકેશનમાં છે, તો અહીંયા ગુણાકારના નિયમથી આપણે ડિફરન્શિએશન કરશું. તો અહીંયા લખશું આપણે બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો અહીંયા લોગ વાયનું વિકલન થશે મિત્રો 1/y ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ, અહીંયા બે પદ આપેલા છે ગુણાકારમાં, તો બંનેનું આપણે ડિફરન્શિએશન જે કરવાનું છે તે ગુણાકારના નિયમથી કરશું. તો પહેલું પદ બારે બીજાનું ડિફરન્શિએશન બતાવશું પ્લસ બીજું પદ બારે રાખશું, એટલે કે લોગ બ્રેકેટમાં લોગ એક્સ બારે રહેશે અને પહેલાં ફંક્શનનું ડિફરન્શિએશન બતાવશું કોસ એક્સ છે તો અહીંયા કોસ એક્સ લખશું. રેડી? હવે જ્યાં પણ ડી બાય ડી એક્સ છે ત્યાં આપણે ડિફરન્શિએશન કરવાનું રહેશે, તો અહીંયા લખશું કોસ એક્સ, આનું ડિફરન્શિએશન લોગ બ્રેકેટમાં લોગ એક્સનું ડિફરન્શિએશન થાય. હકીકતમાં લોગ એક્સ અહીંયા એટલે એક્સ હોવો જોઈએ, તો લોગ એક્સનું વિકલન થાય 1/x, પરંતુ અહીંયા લોગ એક્સ આપેલું છે તો એનું ડિફરન્શિએશન થશે 1/xની બદલે આપણે લોગ એક્સ લખશું અને લોગ એક્સનું ડિફરન્શિએશન આ બાજુમાં કરી નાખી તો 1/x. રેડી? પ્લસ એટલે કે લોગ લોગ એક્સનું ડિફરન્શિએશન થાય 1/log(x) ઇન્ટુ 1/x. નેક્સ્ટ અહીંયા ડી બાય ડી એક્સ આગળ નથી એટલે આ ફંક્શન આપણે એમ લખવાનું રહેશે લોગ બ્રેકેટમાં લોગ એક્સ અને કોસ એક્સનું ડિફરન્શિએશન થશે માઇનસ સાઈન એક્સ. રેડી? હવે આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે અને ડીવાય બાય ડી એક્સને કરતા બનાવશું, તો અહીંયા 1/y ડીવાય બાય ડી એક્સ એમ રાખશું બરાબર અને લખી નાખશું કોસ એક્સ ડિવિઝનમાં એક્સ ઇન્ટુ લોગ એક્સ. રેડી? અહીંયા એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સનો સ્ક્વેર નથી લખવાનું, પરંતુ એક્સ ઇન્ટુ લોગ એક્સ આપેલું છે એટલે એક્સ ઇન્ટુ લોગ એક્સ લખ્યું છે. આ પ્લસ માઇનસ માઇનસ સાઈન એક્સ ઇન્ટુ લોગ બ્રેકેટમાં લોગ એક્સ. રેડી? હવે ડીવાય બાય ડી એક્સને કરતાં બનાવવું હોય તો વાય ભાગાકારમાં છે, ઓલી બાજુ તો ગુણાકારમાં આવશે, એટલે કે ડીવાય બાય ડી એક્સ બરાબર વાય બ્રેકેટમાં કોસ એક્સ છેદમાં એક્સ ઇન્ટુ લોગ એક્સ માઇનસ સાઈન એક્સ ઇન્ટુ લોગ બ્રેકેટમાં લોગ એક્સ. રેડી? હવે આપણે ડાયરેક્ટલી વાયની કિંમત મૂકી શકીએ છીએ. વાય બરાબર લોગ એક્સની આખાઈની કોસ એક્સ ઘાત આપેલી છે, તો અહીં લખી નાખશું મિત્રો લોગ એક્સ આખાઈની કેટલી ઘાત કોસ એક્સ અને બ્રેકેટમાં આવડું લખી નાખશું કોસ એક્સના ડિવિઝનમાં એક્સ ઇન્ટુ લોગ એક્સ માઇનસ સાઈન એક્સ ઇન્ટુ લોગ બ્રેકેટમાં લોગ એક્સ. રેડી? તો આ ફાઇનલ આન્સર કહેવાય, જ્યાં આપણે વાય પણ વાયની કિંમત પણ મૂકી દીધેલી છે. તો જ્યારે પણ આવી રીતના વાય બરાબર લોગ એક્સની આખાઈની કોસ એક્સ ઘાત એટલે કે બેઝમાં અને પાવરમાં બંનેમાં એક્સના ટર્મમાં કોઈ ફંક્શન આપેલું હોય તો આ રીતના ડિફરન્શિએશન કરવાનું રહેશે. રેડી? તો આ લઘુગુણ કે વિકલનનો ત્રીજો ઉપયોગ હતો. તો અહીં દાખલા નંબર 3 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 4.
મિત્રો નેક્સ્ટ દાખલો દાખલા નંબર 4 જોઈએ તો y બરાબર x ની x ઘાત માઈનસ 2 રેસ્ટ ટુ sin x મતલબ કે બે ફંક્શન આપેલા છે બંને ફંક્શનો માઈનસ થી જોડાયેલા છે તો આવી રીતના જ્યારે પણ તમને લઘુગુણક કે વિકલનનો ઉપયોગ કરવાનો હોય તો અહીંયા તમારે બે ફંક્શન સરવાળા અથવા બાદબાકી થી આપેલા હોય તો બે દાખલા અલગથી ગણી અને પછી બાદબાકીમાં મૂકવાના રહેશે કારણ કે લોગ માની લો કે તમે ડાયરેક્ટ એપ્લાય કરો છો તો અહીં લોગ વાય થશે ને અહીં લોગ બ્રેકેટમાં આવડવા થશે તો લોગના બ્રેકેટમાં હશે તો એનો કોઈ નિયમ નથી લોગની સાથે જે કિંમત હોય તે મલ્ટિપ્લિકેશનમાં હોય તો લોગ લોગ પ્લસમાં લખી શકો લોગની સાથે કિંમત હોય તે ડિવિઝનમાં હોય તો લોગ લોગ માઇનસમાં આવી શકે લોગની સાથે જે કિંમત છે તેનો પાવર હોય તો પાવર આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી શકે આ મેઇન ત્રણ ફોર્મ્યુલા છે એટલે કે લોગની સાથે જે કિંમત હોય તે માઇનસમાં હોય તો તેનું કોઈ પ્રકારનું સ્વરૂપ થઈ શકે નહીં એટલા માટે આપણે અહીંયા અલગ અલગ ફંક્શન એઝ્યુમ કરવા પડશે અને પછી એનું ડિફરન્શિએશન કરી અહીંયા મૂકી દેવાનું રહેશે રેડી તો અહીંયા આપણે ધારી લઈશું ધારો કે u બરાબર x રેસ ટુ x લઈ લે અને v બરાબર 2 રેસ ટુ sin x લઈ લે રેડી એટલે આવી રીતના થઈ જશે y બરાબર x સોરી u માઇનસ v રેડી હવે બધાનું આપણે x ની સાપેક્ષ વિકલન કરવું હોય તો dy બાય dx અહીંયા થશે બરાબર અહીંયા du બાય dx થશે બાદબાકીનો નિયમ છે એટલે સેપરેટ વિકલન થશે માઇનસ dv બાય dx અને ઇક્વેશન 1 કહી દઈ રેડી કારણ કે આપણી પાસે du બાય dx નથી અને dv બાય dx નથી du બાય dx મેળવવા માટે આપણી પાસે u હોવો જોઈએ તો u આપેલો છે u બરાબર x રેસ ટુ x રેડી આનું ડિફરન્શિએશન કરશું અને જે ડિફરન્શિએશન આવે ત્યાં આપણે મૂકી દઈશું રેડી હવે આનું ડિફરન્શિએશન કરવા માટે આપણે બંને બાજુ પહેલાં લોગ લગાવવો પડશે લોગ u બેઝી બરાબર લોગ x રેસ ટુ x બેઝી રેડી આ દાખલાને આપણે છેલ્લે ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરવું હોય તો કેવી રીતના કરી શકીએ તેની પણ આપણે વાત કરશું પરંતુ આખા દાખલો કમ્પ્લીટ થઈ જાય પછી રેડી અહીં લોગ યુ બેઝી કાં તો આગળ આવી જશે એક્સ ઇન્ટુ લોગ એક્સ બેઝી હવે આનું ડિફરન્શિએશન થઈ શકશે એટલા માટે આપણે હવે બંને બાજુ એક્સની સાપેક્ષ ડિફરન્શિએશન કરી નાખી ડી બાય ડી એક્સ લોગ યુ બેઝી ડી બાય ડી એક્સ એક્સ ઇન્ટુ લોગ એક્સ બેઝી રેડી હવે લોગ યુનું વિકલન યુની આ એક્સની સાપેક્ષમાં થશે વન અપોન યુ ઇન્ટુ ડી યુ બાય ડી એક્સ મતલબ કે જે રીતના વાયનું લોગ વાયનું વિકલન થતું હતું એ જ રીતના એ થશે કારણ કે યુ જે છે તે એક્સ ઉપર ડિપેન્ડેન્ટ છે એટલે યુ વાળા ફંક્શનનું ડિફરન્શિએશન એક્સની સાપેક્ષમાં જ્યારે કરીએ ત્યારે બાજુમાં ડી યુ બાય ડી એક્સ લખવાનું થશે રેડી અહીંયા મલ્ટિપ્લિકેશનનો નિયમ એક્સ બારે લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ પ્લસ લોગ એક્સ બારે અને એક્સનું વિકલન વન થશે આ એક્સ એક્સ કોટ થઈ જશે યુ ભાગાકારમાં છે ઓલી બાજુ જશે તો ગુણાકારમાં આવી જશે એટલે કે ડી યુ બાય ડી એક્સ બરાબર યુ બ્રેકેટમાં વન પ્લસ લોગ એક્સ બેઝી અને યુની કિંમત ડાયરેક્ટલી આપણે મૂકી શકીએ એક્સ રેસ ટુ એક્સ છે તો એક્સ રેસ ટુ એક્સ બ્રેકેટમાં વન પ્લસ લોગ એક્સ બેઝી રેડી અત્યારે આપણને ડી યુ બાય ડી એક્સ મળી ગયો છે નેક્સ્ટ આપણે ડીવી બાય ડી એક્સ મેળવવાનો છે હજી તો વી બરાબર આપેલું છે 2 રેસ ટુ સાઇન એક્સ રેડી આનું ડિફરન્શિએશન કરવા માટે આપણે બંને બાજુ લોગ એપ્લાય કરીએ તો લોગ વી બેઝી બરાબર લોગ ટુ બેઝી આ રેસ ટુ સાઇન એક્સ એટલે કે 2 રેસ ટુ સાઇન એક્સ કાં તો ત્યાં આગળ આવી જશે એટલે કે લોગ વી બેઝી સાઇન એક્સ ઇન્ટુ લોગ ટુ બેઝી રેડી હવે ડિફરન્શિએશન થઈ શકશે એટલે આપણે ડી બાય ડી એક્સ એપ્લાય કરશું એક્સની સાપેક્ષમાં વિકલન કરવું છે લોગ વી બેઝી આ લોગ ટુ કોન્સ્ટન્ટ છે એટલા માટે બહાર આવી જશે ડી બાય ડી એક્સ સાઇન એક્સનું ડિફરન્શિએશન કરવાનું થશે રેડી હવે લોગ વીનું વિકલન વન અપોન વી ડીવી બાય ડી એક્સ લોગ ટુ કોન્સ્ટન્ટ છે એટલા માટે બહાર રહેશે અને સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થશે વી ડિવિઝનમાં છે ઓલી બાજુ તો મલ્ટિપ્લિકેશનમાં ડીવી બાય ડી એક્સ આ વીની કિંમત ડાયરેક્ટ મૂકી દઈએ મલ્ટિપ્લિકેશનમાં વી બરાબર 2 રેસ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ લોગ ટુ બેઝી રેડી તો અહીંયા ડીવી બાય ડી એક્સ પણ મળી ગયો છે ડી યુ બાય ડી એક્સ પણ મળી ગયો છે હવે ઇક્વેશન વન પરથી જોઈએ મિત્રો ઇક્વેશન વન માં ડીવાય બાય ડી એક્સ બરાબર ડી યુ બાય ડી એક્સ એટલે કેટલા છે મિત્રો આ છે એક્સ રેસ ટુ એક્સ બ્રેકેટમાં વન પ્લસ લોગ એક્સ બેઝી માઇનસ ડીવી બાય ડી એક્સ તો કે 2 રેસ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ લોગ ટુ બેઝી રેડી તો આ આપણો ફાઇનલ આન્સર કહેવાય મતલબ કે આવી રીતના એક્સ રેસ ટુ એક્સ માઇનસ 2 રેસ ટુ સાઇન એક્સ એટલે કે બેમાં એક્સપોનેશિયલ ફોર્મ છે પરંતુ એક્સના ટર્મમાં ફંક્શન આપેલા હતા બંને ફંક્શનો તો અહીંયા આપણે આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ ગણેલો છે રેડી
માની લો કે આ પ્રશ્ન તમને મતલબ કે આ દાખલો જે છે તો તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો કેવી રીતના સોલ્યુશન કરું ડાયરેક્ટલી, તો આનું પોસિબલ છે. x રેસ ટુ x નું ફોર્મ્યુલા મેં તમને કીધેલી હતી કે x રેસ ટુ x ની ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો તમને બહુ ફાયદો થશે, કારણ કે ઘણા બધા એક્ઝામ્પલની અંદર ડાયરેક્ટલી x રેસ ટુ x નું ડિફરન્શિએશન પૂછાય છે, તો આટલી બધી પ્રોસિજર ના કરવી પડે. ડાયરેક્ટ તમે યાદ રાખેલું x રેસ ટુ x બ્રેકેટમાં 1 પ્લસ લોગ x એનું ડિફરન્શિએશન થશે, જે મેં તમને લઘુગુણક કે વિકલન સમજાવેલું ત્યારે મેં તમને કીધેલું હતું. રેડી? અને 2 રેસ ટુ સાઇન x નું ડિફરન્શિએશન, મતલબ કે અહીંયા આપણે dy બાય dx મેળવવું હોય તો d બાય dx x રેસ ટુ x થાય અને d બાય dx 2 રેસ ટુ સાઇન x થાય. રેડી? અત્યારે હું ડાયરેક્ટ સોલ્યુશન કરું છું. x રેસ ટુ x નું ડિફરન્શિએશન થશે x રેસ ટુ x બ્રેકેટમાં 1 પ્લસ લોગ એક્સ બેઝી માઇનસ 2 રેસ ટુ સાઇન એક્સનું ડિફરન્શિએશન ચેન રૂલથી તમે કરી શકો. માની લો કે 2 રેસ ટુ એક્સ આપેલું હોય તો આનું ડિફરન્શિએશન શું થશે? 2 રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ 2 બેઝી. રેડી? અહીંયા 2 આપેલા છે એટલે લોગ 2 બેઝી લખવાનું થાય. તો અહીંયા 2 રેસ ટુ સાઇન એક્સનું ડિફરન્શિએશન 2 રેસ ટુ સાઇન એક્સ અને લોગ 2 બેઝી, પરંતુ અહીંયા એક્સ નથી અહીંયા સાઇન એક્સ છે, તો સાઇન એક્સનું ડિફરન્શિએશન તમારે બાજુમાં કરવાનું હોય છે તો ઇન્ટુ કરીને કોસ એક્સ. તો એક જ સ્ટેપની અંદર તમને આન્સર મળી જાય છે, જે આપણે આટલી બધી લાંબી પ્રોસિજર કરીને આન્સર જે મેળવો તે તમને એક જ સ્ટેપની અંદર, જો તમને ફોર્મ્યુલા પ્રોપરલી યાદ હોય તો. માની લો કે આ તમને એક્ઝામ્પલમાં પૂછાય છે 3 માર્કની અંદર અથવા તો 2 માર્કની અંદર, તો તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. હેતુલક્ષી પ્રશ્નમાં અથવા તો એમસીક્યુમાં પૂછાય તો આ રીતના ડાયરેક્ટ સોલ્યુશન કરી શકો છો. રેડી? તો દાખલા નંબર 4 કમ્પ્લીટ થાય છે, હવે જોઈએ દાખલા નંબર 5. મિત્રો, દાખલા નંબર 5ની અંદર રકમ જોશો તો તમને 3 ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે. પહેલું ફંક્શન છે એક્સ પ્લસ 3 આખાઈનો સ્ક્વેર, બીજામાં એક્સ પ્લસ 4 આખાઈની 3 ઘાત, એક્સ પ્લસ 5 આખાઈની 4 ઘાત. તો આવી રીતના આપેલું છે તો આપણે ડી બાય ડી એક્સ મેળવવું તો સૌથી પહેલાં આપણે બંને બાજુ લોગ એપ્લાય કરશું. આ બે રીતે થઈ શકશે, આ લોગેરિધમિક ડિફરન્શિએશનની મદદ એટલે કે લોગ એપ્લાય કરીને અથવા તો મલ્ટિપ્લિકેશનના નિયમને એપ્લાય કરીને. મલ્ટિપ્લિકેશનના નિયમમાં શું કરવાનું હોય? બે ફંક્શન બારે એકનું ડિફરન્શિએશન, બીજા બે ફંક્શન બારે એકનું ડિફરન્શિએશન, ત્રીજા બે ફંક્શન બારે એકનું ડિફરન્શિએશન, વચ્ચે પ્લસ સાઇન મૂકતા જાઓ અને તમને ડિફરન્શિએશન થઈ જાય. રેડી? આ બીજી રીત છે અને આ પહેલી રીત. હવે બંને બાજુ લોગ એપ્લાય કરી તો અહીં જોતા જશો મિત્રો, એક્સ પ્લસ 4 આખાની 3 ઘાત, એક્સ પ્લસ 5 આખાની 4 ઘાત અને બેઝી. રેડી? હવે લોગની સાથે મલ્ટિપ્લિકેશનમાં હોય તો બધાને સેપરેટ લોગ લાગે છે અને ઘાત હોય ત્યાં આગળ આવી જાય. તો અહીં આપણે સ્ટેપ કરીએ, એક લોગ વાય બેઝી, બધાને સેપરેટ લોગ આપી દેશું, વચ્ચે પ્લસની સાઇન, લોગ એક્સ પ્લસ 4 રેસ ટુ 3 પ્લસ લોગ એક્સ પ્લસ 5 રેસ ટુ 4 બેઝી. રેડી? હજી બધામાં ઘાત આગળ આવી જશે તો ઘાત આગળ લઈ લે અને પછી આપણે ડાયરેક્ટ ડિફરન્શિએશન કરવાનું રહેશે. 2 ઇન્ટુ લોગ એક્સ પ્લસ 3, મતલબ કે લોગની સાથે જે કિંમત હોય તેની ઘાત હોય તો આગળ આવી જાય તેવી લોગની ફોર્મ્યુલા છે. રેડી? ઘાત આગળ આવી જાય 4 ઇન્ટુ લોગ એક્સ પ્લસ 5 બેઝી. હવે ડિફરન્શિએશન કરવું હોય તો બધાનું ડી બાય ડી એક્સ, બધાને ડી બાય ડી એક્સ એપ્લાય કરી દેશું. તો અહીં ડી બાય ડી એક્સ લોગ વાય બેઝી, મતલબ કે અત્યાર લગી આપણે સિમ્પ્લિફિકેશન કરેલું, હવે આપણે ડિફરન્શિએશન કરીએ છીએ. આ 2 કોન્સ્ટન્ટ છે તો 2 બારે રહેશે, ડી બાય ડી એક્સ લોગ એક્સ પ્લસ 3 પ્લસ 3 કોન્સ્ટન્ટ, ડી બાય ડી એક્સ લોગ એક્સ પ્લસ 4 પ્લસ 4 ડી બાય ડી એક્સ લોગ એક્સ પ્લસ 5. રેડી? હવે બધી જગ્યાએ લોગવાળા ફંક્શન છે, લોગવાળા ફંક્શનનું ડિફરન્શિએશન 1/x થાય, પણ જ્યારે પણ ચેન રૂલ હોય ત્યારે બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં આપણે ડિફરન્શિએશન કરવાનું હોય છે. તો લોગ વાયનું ડિફરન્શિએશન થશે 1/y ડીવાય બાય ડીએક્સ, અહીંયા 2 ના 2 લોગ 1/x, 1/x પ્લસ 3 અને એક્સ પ્લસ 3નું બાજુમાં કરશો એટલે 1 જ થશે, તો આ ડાયરેક્ટ થઈ ગયું 3 બાય એક્સ પ્લસ 4 4 બાય એક્સ પ્લસ 5. રેડી? આ લોગ એક્સ તો 1/x થાય, પણ તો લોગ એક્સ પ્લસ 5 છે તો 1/x પ્લસ 5 થાય, એક્સ પ્લસ 5 નું બાજુમાં કરો તો 1 થાય, અને આગળ ઇન્ટુમાં 4 છે એટલે 4 ઇન્ટુ 1 એટલે 4 થઈ જાય, એટલે 4 બાય એક્સ પ્લસ 5 લખી નાખ્યું. તો આવી રીતના ડાયરેક્ટ લખી નાખ્યું. રેડી? હવે આપણે એલસીએમ લઈ લે અને વાયને આપણે ડિવિઝનમાંથી મલ્ટિપ્લિકેશનમાં જવા દઈએ. બરાબર વાય, અહીંયા 2 બ્રેકેટમાં એક્સ પ્લસ 4 ઇન્ટુ એક્સ પ્લસ 5 પ્લસ અહીંયા 3 ડિવિઝનમાં એક્સ પ્લસ 4 છે તો એક્સ પ્લસ 3 ઇન્ટુ એક્સ પ્લસ 5. અત્યારે આપણે એલસીએમ લઈએ છીએ, અહીંયા પ્લસ 4 એક્સ પ્લસ 5 છે એટલે એક્સ પ્લસ 3 પ્લસ એક્સ પ્લસ 4 અને ડિવિઝનમાં 3 પદનું મલ્ટિપ્લિકેશન, એક્સ પ્લસ 4 એક્સ પ્લસ 5 અને એક્સ પ્લસ 3. રેડી? હવે આનું સાદરૂપ આપી દઈએ મિત્રો, વાયની કિંમત તો અહીંયા મૂકી દઈશું આપણે છેલ્લે, ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બ્રેકેટમાં
આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર, ફોર એક્સ, ફાઈવ એક્સ એટલે નાઇન એક્સ અને ટ્વેન્ટી, એટલે કે આગળ ટુ છે એટલે ટુ એક્સ સ્ક્વેર, નવ દુ અઢાર એક્સ અને વીસ દુ ચાલીસ, રેડી? પ્લસ આ ત્રણ અત્યારે એમ રાખી, એક્સ સ્ક્વેર પાંચ ને ત્રણ આઠ એક્સ અને પાંચ તેરી પંદર, આગળ ત્રણ છે એટલે થ્રી એક્સ સ્ક્વેર, આઠ તેરી ચોવીસ એક્સ, પંદર તેરી પિસ્તાલીસ, પ્લસ એક્સ વર્ગ એટલે ફોર એક્સ વર્ગ, પ્લસ આ થ્રી એક્સ અને આ ફોર એક્સ એટલે સેવન એક્સ, સેવન ઇન્ટુ ફોર એટલે ટ્વેન્ટી એઇટ એક્સ, પ્લસ ચાર તેરી બાર અને બાર ચોક અડતાલીસ, છેદમાં આપેલું છે તે લખી નાખી, એક્સ પ્લસ થ્રી, એક્સ પ્લસ ફોર અને એક્સ પ્લસ ફાઇવ, રેડી? હવે વાયની કિંમત મૂકી દઈ અને આનું સદરૂપ આપી દે એટલે આપણને આન્સર મળી જશે. વાયની કિંમત છે એક્સ પ્લસ થ્રી આખાઈનો સ્ક્વેર, એક્સ પ્લસ ફોર રેસ ટુ થ્રી, એક્સ પ્લસ ફાઇવ રેસ ટુ ફોર, અને આનું સિમ્પ્લિફિકેશન કરી નાખી, એક્સ સ્ક્વેર વાળા ચાર પાંચ છ સાત આઠ નવ, નવ એક્સ સ્ક્વેર અઢાર, અઢાર ને ચાર બાવીસ, બાવીસ ને વીસ બેતાલીસ, બેતાલીસ ને આઠ પચાસ ને સિત્તેર એટલે કે સિત્તેર એક્સ, પ્લસ ચાલીસ ને ચાલીસ એંસી, એંસી ને પાંચ પંચ્યાસી, પંચ્યાસી અને ચાલીસ એકસો પચીસ, એકસો પચીસ ને પાંચ એકસો ત્રીસ ને એકસો તેત્રીસ, એકસો તેત્રીસ છેદમાં એક્સ પ્લસ થ્રી, એક્સ પ્લસ ફોર, એક્સ પ્લસ ફાઇવ, રેડી? આ તમારે કેન્સલ કરવા હોય એક એક વાર તો કેન્સલ થઈ જશે, રેડી? તો એ શું ફાઇનલ આન્સર આવશે, એક્સ પ્લસ થ્રી, એક્સ પ્લસ ફોરનો સ્ક્વેર અને એક્સ પ્લસ ફાઇવની ત્રણ ઘાત, બ્રેકેટમાં નવ એક્સ સ્ક્વેર પ્લસ સેવન્ટી એક્સ પ્લસ વન થર્ટી થ્રી. અહીંયા કેલ્ક્યુલેશન તમારે કરી લેવાનું રહેશે, મતલબ કે કાંઈ મિસ્ટેક હોય તો તમારે કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો, રેડી? તો આપણો ફાઇનલ આન્સર કહી શકાય એક્સ પ્લસ થ્રી, એક્સ પ્લસ ફોર એસ ટુ ટુ, એક્સ પ્લસ ફાઇવ એસ ટુ થ્રી અને બ્રેકેટમાં નવ એક્સ સ્ક્વેર પ્લસ સિત્તેર એક્સ પ્લસ એકસો તેત્રીસ, રેડી? તો આવી રીતના જ્યારે પણ ત્રણ ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોય ત્યારે પણ તમે લોગેરિધમનો ઉપયોગ કરીને ડિફરન્શિએશન કરી શકો છો, અથવા તો મલ્ટિપ્લિકેશનનો નિયમ એપ્લાય કરીને તમે ડિફરન્શિએશન કરી શકો, રેડી? તો અહીં દાખલા નંબર પાંચ કમ્પ્લીટ થઈ છે, હવે જોઈએ આપણે નેક્સ્ટ. મિત્રો નેક્સ્ટ દાખલા નંબર છ જે છે તે થોડોક આઈએમપી છે, થોડોક સમજવા જેવો છે, મતલબ કે નહીં સમજો વ્યવસ્થિત રીતે તો તમને થોડોક અઘરો લાગશે, રેડી? તો એ વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો અને થોડોક આઈએમપી પણ દાખલો કહી શકાય. તો એ બે ફંક્શન આપેલા છે પ્લસથી જોડાયેલા છે, પહેલું ફંક્શન છે એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ, બેઝમાં એક્સ વાળું ફંક્શન, પાવરમાં એક્સ વાળું ફંક્શન, અહીં જ રીતના બેઝમાં એક્સ વાળું ફંક્શન, પાવરમાં એક્સ વાળું ફંક્શન, તો બે જગ્યાએ આપણે લોગેરિધમ એપ્લાય કરવું પડશે, ડાયરેક્ટ લોગ એપ્લાય નહીં થાય, કારણ કે અહીં માની લો કે આવી રીતના છે લોગ એ પ્લસ બી બેઝી, તો આની કોઈ ફોર્મ્યુલા છે નહીં, એટલા માટે અહીંયા માની લો કે આપણે ડાયરેક્ટ લોગ એપ્લાય કરી તો આખે આખું લોગની કિંમત તરીકે આવશે, તો આવી રીતના આ એ થશે ને આ બી થશે, તો બે પ્લસમાં હોય તો ત્યારે આપણી પાસે લોગની સાથે જે કિંમત પ્લસમાં હોય ત્યારે કોઈ તેની ફોર્મ્યુલા નથી, એટલા માટે આપણે અહીં શું કરશું મિત્રો, અને યુ કહી દેશું, યુ બરાબર એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ, અને આને આપણે વી કહી દેશું એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ, રેડી? બેનું ડિફરન્શિએશન કરી નાખી અને બેને પછી અહીંયા આપણે મૂકી દઈએ એટલે આપણને આન્સર મળી જશે. તો અહીંયા આપણે એનું ડિફરન્શિએશન કરવું હોય તો બંને બાજુ આપણે લોગ એપ્લાય કરશું, લોગ યુ બેઝી, અહીંયા લોગ એપ્લાય કરશું એટલે ઘાતો આગળ આવી જશે એટલે એક્સ ઇન્ટુ લોગ બ્રેકેટમાં એક્સ પ્લસ વન અપોન એક્સ બેઝી, રેડી? નેક્સ્ટ સ્ટેપ ડાયરેક્ટ આપી નાખ્યું છે, મતલબ કે લોગની જે ઘાત હોય કિંમતની ઘાત તે આગળ આવી જાય, રેડી? તો નેક્સ્ટ સ્ટેપ આપણે દૂર કર્યું છે, ડાયરેક્ટ હવે ડિફરન્શિએશન કરી શકશું, તો અહીંયા થશે વન અપોન યુ ડી યુ બાય ડી એક્સ, અહીંયા મલ્ટિપ્લિકેશન નિયમ પહેલું પદ મારે બીજાનું વિકલન લોગ એક્સનું વિકલન થાય વન અપોન એક્સ, પરંતુ અહીં એક્સ નથી, એક્સ પ્લસ વન અપોન એક્સ છે, આનું ડિફરન્શિએશન બાજુમાં બતાવી દેશું, એક્સનું વન વન અપોન એક્સનું થશે વિકલન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, આ ફોર્મ્યુલા તમે જાણતા હશો મિત્રો, ના જાણતા હોય તો પાછી એકવાર ફોર્મ્યુલા રિપીટ કરી લેજો, વન અપોન એક્સનું ડિફરન્શિએશન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, રેડી? તો અહીં પહેલું પદ બારે બીજાનું ડિફરન્શિએશન થાય છે પ્લસ બીજું પદ બારે પહેલાનું ડિફરન્શિએશન વન થશે, રેડી? આનું આપણે સાદુરૂપ આપી દે મિત્રો, ડી યુ બાય ડી એક્સ, આ યુ આઈથી અહીંયા લઈ લઈ, અહીંયા એલસીએમ લેશું આપણે, એક્સ એક્સ સ્ક્વેર પ્લસ વન અને છેદમાં એક્સ હશે એ ઉપર આવી જશે એટલે ઇન્ટુ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વન, રેડી? અહીંયા પણ એલસીએમ લઈ લઈ, એક્સ સ્ક્વેર માઇનસ વન છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ લોગ બ્રેકેટમાં એક્સ પ્લસ વન અપોન એક્સ,
અહીં એક્સ સ્ક્વેર છે આ એક્સ એક્સ છે કટ થઈ જશે યુ ની કિંમત મૂકી દઈ એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ વન છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ લોગ બ્રેકેટમાં એક્સ પ્લસ વન અપોન એક્સ તો અહીંયા ઇક્વેશનમાં નાના કહી દેશું મતલબ કે યુ આપેલું જે ફંક્શન આપેલું છે તેનું ડિફરન્શિએશન આ થાય છે મિત્રો અહીંયા જે બે ફંક્શન પ્લસથી જોડાયેલા છે તે તમને સેપરેટ પણ પૂછાઈ શકે છે આ અલગથી પૂછાય આ પણ અલગથી પૂછાય તો આપણે આનો દાખલો જે છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે હવે આ દાખલો જોઈએ મતલબ કે વી બરાબર જે આપેલું છે તેનું ડિફરન્શિએશન કરવું હોય તો અહીંયા આપણે પહેલાં લોગ લગાવશું લોગ વી અહીંથી અહીંયા ડાયરેક્ટ આવી છે બરાબર આ ઘાત છે તે આગળ આવી જશે એટલે કે વન પ્લસ વન અપોન એક્સ ઇન્ટુ લોગ એક્સ રેડી હવે અહીંયા આ પહેલું ફંક્શન ને બીજું ફંક્શન એટલે કે મલ્ટિપ્લિકેશનના નિયમથી એનું ડિફરન્શિએશન થશે અને આનું પણ થશે તો અહીંયા એક્સની સાપેક્ષ વિકલન લેતા લોગ વીનું થશે વન અપોન વી ડીવી બાય ડી એક્સ અહીંયા પહેલું પદ મારે બીજાનું વિકલન વન અપોન એક્સ પ્લસ બીજું પદ મારે પહેલાંનું વિકલન ઝીરો માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર રેડી અને આપણે વી ડિવિઝનમાંથી ઓલી બાજુ જાય તો મલ્ટિપ્લિકેશનમાં હોઈ જશે બ્રેકેટમાં અને આપણે અંદર ગુણાવી દઈએ વન અપોન એક્સ પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર અહીંયા માઇનસ લોગ એક્સ આખા એનો સ્ક્વેર થશે રેડી આનું સાદુરૂપ આપવું હોય વીની કિંમત મૂકી દઈએ સાથે સાથે એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ બ્રેકેટમાં એલસીએમ એક્સ સ્ક્વેર લઈ લે ઉપર આવશે એક્સ પ્લસ વન માઇનસ લોગ એક્સ અને છેદમાં એક્સ સ્ક્વેર આનું હજી સાદુરૂપ થશે એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ બેના ડિવિઝનમાં એક્સ સ્ક્વેર છે એટલે કોમન ડિવિઝન થઈ જશે અહીં એક્સ પ્લસ વન માઇનસ લોગ એક્સ તો આ કેનો આન્સર છે મિત્રો જે વી બરાબર આપણે એઝ્યુમ કરેલું હતું એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ તેનું ડિફરન્શિએશન થયું અને આપણે ઇક્વેશન ટુ કહી દઈએ અને હવે આપણે વાય બરાબર જે આપેલું છે તેને આપણે ડી બાય ડી એક્સ કરી લખી નાખી ડી બાય ડી એક્સ બરાબર અહીંયા પણ આપણે ડી બાય ડી એક્સ એપ્લાય કરી શકીએ મતલબ કે આવું થશે ડી બાય ડી એક્સ ડી બાય ડી એક્સ એક્સ રેસ સોરી એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ પ્લસ ડી બાય ડી એક્સ મતલબ કે સેપરેટ ડી બાય ડી એક્સ એપ્લાય કરીએ છીએ એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ રેડી તો આનું ડિફરન્શિએશન છે એ આ છે તો અહીંયા લખી નાખશું એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ વન છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ લોગ બ્રેકેટમાં એક્સ પ્લસ વન અપોન એક્સ રેડી અહીંયા હજી સાદુરૂપ આપી શકો તમે મિત્રો એલસીએમ લઈ લ્યો એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વન છે આખાના છેદમાં એક્સ પછી લોગની જે કિંમત ભાગાકારમાં હોય તો તમે સેપરેટ લોગ આપીને વચ્ચે માઇનસ સાઇન કરી શકો છો તેવી રીતના પણ કરી શકો ને અને છેલ્લે આપણે આનો આન્સર લખી નાખશો વીનો પ્લસ કરીને પ્લસ એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ અહીંયા એક્સ પ્લસ વન માઇનસ લોગ એક્સ ડિવિઝનમાં એક્સ સ્ક્વેર તો આપણો ફાઇનલ આન્સર થાય છે રેડી તો આ દાખલો વ્યવસ્થિત રીતે સમજી લેજો મતલબ કે તમે એકવાર જાતે પ્રેક્ટિસ કરશો તો તમને આઈડિયા આવશે કે કેવી રીતના ગણવું રેડી તો આવી રીતના જ્યારે ડબલ ફંક્શન આપેલા હોય પ્લસથી અથવા તો માઇનસથી તો બેને સેપરેટ એઝ્યુમ કરીને બે સેપરેટ એક્ઝામ્પલ મતલબ કે બે સોલ્વ કરવાના રહેશે એક્ઝામ્પલ અને પછી બેના આન્સર તમારે જોઈન્ટ કરીને લખી નાખશો એટલે ફાઇનલ આન્સર આપણે મેળવી ગયો કહેવાય રેડી તો આ દાખલા નંબર છ કમ્પ્લીટ થાય છે મતલબ હવે અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું નેક્સ્ટ વિડીયોની અંદરથી આગળના એક્ઝામ્પલ જોશું જેમાં કેટલા એક્ઝામ્પલ એવા પણ હશે કે જે તમે જાતે ગણી શકશો તો હું ત્યારે તમને કહીશ કે આ તમારે એક્ઝામ્પલ જાતે ગણવાનો રહેશે રેડી તો આ દાખલા નંબર છની સાથે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરશું તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ જય હિન્દ